डियर स्टूडेंट, आशा રાખું છું કે તમે બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 12 ભણીએ છીએ, કેટલું ભારે અને કેટલું હલકું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ગણિત કરવા બેસીએ ત્યારે હંમેશા ચોપડી લઈને બેસવાનું, બરાબર. આજે આપણે થોડુંક ચોપડીનું બહારનું પણ કરવાનું છે. આજે સૌથી પહેલાં આપણે દાખલા કરવાના છે. ચલો દાખલા ગણો, બરાબર. કિગ્રા અને ગ્રામના એકમવાળા દાખલા. પહેલો દાખલો છે 28 કિગ્રા વત્તા 45 કિગ્રા, એનો સરવાળો કરવાનો છે. વત્તા એટલે સરવાળો, એ તો બધાને ખબર છે. અને સાદો સરવાળો, 8માં 5 ઉમેરીએ એટલે 13 આવે. 13નો તગડો વધી 1. સાદા સરવાળા બધાને આવડે જ છે, બરાબર. 4ને 2 6, અને વધી ઉમેરવાની ભૂલવાની નહીં. જવાબ કેટલો આવે? 73 કિગ્રા. વિદ્યાર્થી મિત્રો, દાખલા ગણો ત્યારે જવાબ લખવાનું ભૂલવાનું નહીં. બીજો દાખલો છે 31 કિગ્રા ઓછા 19 કિગ્રા. 31માંથી 19ની બાદ બાકી કરવાની છે, બરાબર. 1માંથી 9 ના જાય એટલે આપણે શું લેવાનું? દશકો. એટલે 1 ઉપર કેટલા થશે? 11, અને 3 ઉપર 2. હવે 11માંથી 9 જાય તો 2, અને 2માંથી 1 જાય તો 1. જવાબ કેટલો આવ્યો? 12 કિગ્રા. ત્રીજો દાખલો છે 72 કિગ્રા ઓછા 54 કિગ્રા. 2માંથી 4 નહીં જાય એટલે દશકો લઈશું. દશકાને 2ની ઉપર 12 અને એની આગળની સંખ્યા 7 ઉપર એની આગળની સંખ્યા 6. 12માંથી 4 જાય તો 8, અને 6માંથી 5 જાય તો 1. જવાબ કેટલો આવ્યો? 18 કિગ્રા. વિદ્યાર્થી મિત્રો, નંબર 4 278 ગ્રામ વત્તા 346 ગ્રામ. 8માં 6 ઉમેરીએ એટલે 14 આવે. 14નો ચોકડો વધી 1. એકમનો સરવાળો કરતાં વધી આવે એ દશકના સ્થાન ઉપર મૂકવાની. અહીંયા દશકનું સ્થાન છે 7, એટલે આપણે 7 ઉપર વધી 1 મૂકીશું. હવે 7ને 1 8 વત્તા 4, 8ને 4 12નો બગડો વધી 1. દશકના સ્થાનની વધી 100ના સ્થાન ઉપર મૂકવાની, બરાબર. 2ને 1 3, 3ને 3 6. જવાબ આવ્યો 324 ગ્રામ. એના પછીનો દાખલો છે કિગ્રા અને ગ્રામના ભાગ પાડવાના. જ્યારે આવા ભેગા આપેલા હોય કિગ્રા અને ગ્રામ, ત્યારે જુદા એને ભાગ પાડી દેવાના. 17 કિગ્રા 198 ગ્રામ વત્તા 26 કિગ્રા 485 ગ્રામ. સાદો સરવાળો છે 8ને 5 13નો તકડો વધી 1. 9ને 1 10ને 8 18નો આઠડો વધી 1. 1ને 1 2ને 4 6. અહીંયા સરવાળો પૂરો થઈ ગયો. ધારો કે અહીંયા વધી આવે છે તો વધી કિગ્રામાં લઈ જવાની, ઓકે. 7ને 6 13નો તગડો વધી 1. 1ને 1 2ને 2 4. સરસ. ચલો છઠ્ઠો દાખલો 304 ગ્રામ ઓછા 139 ગ્રામ. હવે 4માંથી 9 નથી જતા તો આપણે શું લેવાનું? દશકો. 14માંથી 9 જાય તો 5. હવે શૂન્યની ઉપર પહેલાં 10 મૂકવાના, બરાબર. શૂન્યની ઉપર 10 નહીં આવે, કારણ કે અહીંયા જતા શૂન્યમાંથી 3 નથી જતા, શૂન્ય ઉપર આવશે 9. એ તમને સમજાવું કેવી રીતે. 304માં 4 એકમ છે, શૂન્ય દશક છે અને 300 છે. એકમના સ્થાનમાં દશકો લઈએ છીએ ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? એના પડોશી પાસે. પડોશી પાસે કંઈ નથી એટલે આપણે એના પડોશી 3 પાસે ગયા. હવે 300 છે, 3 ઉપર 2 મૂક્યા એટલે અહીંયા 10 મૂકવાના, અને 10ની ઉપર 9 ને અહીંયા એકમમાં આવશે 14. 14માંથી 9 જાય તો 5, 9માંથી 3 જાય તો 6, અને 2માંથી 1 જાય તો 1. જવાબ આવ્યો 165 ગ્રામ. ચલો હવે આગળ એના પછીનો દાખલો 120 કિગ્રા ઓછા 120 કિગ્રા 500 ગ્રામ ઓછા 79 કિગ્રા 250 ગ્રામ. ફરીથી રકમ બોલું છું વિદ્યાર્થી મિત્રો, 120 કિગ્રા 500 ગ્રામ ઓછો ઓછા 79 કિગ્રા 250 ગ્રામ. શૂન્યમાંથી 0 જાય તો 0, શૂન્યમાંથી 5 નથી જતા એટલે દશકો લઈશું. એની આગળની સંખ્યા એટલે કે 100ના સ્થાનમાં 5ની ઉપર 4 મૂકીશું. 10માંથી 5 જાય તો 5, અને 4માંથી 2 જાય તો 2. વેરી ગુડ, અહીંયા કામ આપણું ગ્રામનું પૂરું થઈ ગયું. હવે કિલોગ્રામમાં જઈશું તો 120 કિગ્રા છે, નીચે છે 79 કિગ્રા. શૂન્યમાંથી 9 નથી જતા એટલે શું લઈશું આપણે? દશકો. હવે 2ની ઉપર કેટલા આવશે? 1. આટલું પહેલાં કરી દેવાનું. 11 કેવી રીતે આવે છે સમજાવું છું. 10માંથી 9 જાય તો 1, અહીંયા 1માંથી 7 નથી જતા એટલે આપણે ફરીથી દશકો લઈશું, અને એ બાજુમાં 100ના સ્થાનમાં 1 છે એની ઉપર 0 મૂકી દઈશું.
અગિયારમાંથી સાત જાય તો ચાર અને શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય. જવાબ કેટલો આવ્યો? 41 કિગ્રા 250 ગ્રામ. હવે છે સરવાળો. 127 કિગ્રા 250 ગ્રામ, 356 કિગ્રા 100 ગ્રામ, 263 કિગ્રા 250 ગ્રામ. ચલો પહેલાં ગ્રામનો સરવાળો કરીશું. 0 વત્તા 0 વત્તા 0 0, 5 ને 5 10 ની 0 વધી 1, સોના સ્થાનમાં વધી આવી. 2 ને 1 3 ને 1 4 ને 2 6 ગ્રામનું કામ પતી ગયું. હવે કિગ્રામાં જવાનું. 6 ને 7 13 ને 3 16 નો છગડો વધી 1, 2 ને 1 3 ને 5 8 ને 6 14 નો ચોગડો વધી 1, 1 ને 1 2 ને 3 5 ને 2 7, 746 કિગ્રા 600 ગ્રામ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે તમારે તમારી ચોપડી ખોલવાની છે. ખોલી બધાએ ચોપડી. ચલો તો તમારું પાના નંબર 148. કેટલી નારંગી છે એવું આપણે શોધવાનું છે. દરેક નારંગીનું વજન સમાન છે. જોજો અહીંયા ત્રાજવા મૂકેલા છે. બે પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સરખા છે. પહેલું અને બીજું એ બંને ત્રાજવાનું વજન કેવું છે? સરખું છે. ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? વિદ્યાર્થી મિત્રો જુઓ, ત્રાજવા નંબર 1 ઉપરથી એમાં એક કેરી અને એક નારંગી આપી છે અને બીજાના પલ્લામાં 3 નારંગી મૂકી છે ત્યારે એનું વજન સરખું થયું. હવે તમે બીજા ત્રાજવામાં જુઓ કે 2 પપૈયા એક પલ્લામાં છે અને બીજા પલ્લામાં 2 નારંગી અને 1 કેરી છે, બરાબર. હવે બીજા પલ્લું મારે કરવા માટે શું કરવું પડે? પહેલું ત્રાજવું જોવાનું. 1 કેરી 1 નારંગી બરાબર 3 નારંગી કરીએ ત્યારે આપણું 2 પલ્લા ત્રાજવાના સરખા થાય છે. તેથી 1 કેરી બરાબર 2 નારંગી થશે, બરાબર. 1 કેરી મૂકીએ ત્યારે 2 નારંગી જેટલું વજન થાય, બરાબર. હવે બંને બાજુથી હું 1 1 નારંગી કાઢી લઉં છું અને બીજા નંબરના ત્રાજવામાં હું 2 પપૈયા એક પલ્લામાં મૂકીશ અને બીજા પલ્લામાં 2 નારંગી અને 1 પપૈયું મૂકીશ, 1 કેરી મૂકીશ, બરાબર. 2 પપૈયા બરાબર 2 નારંગી અને 2 નારંગી. હવે 1 કેરી બરાબર 2 નારંગી તો આપણે આગળ શીખ્યા, બરાબર છે. હવે શું થશે? ત્રાજવા નંબર 3માં એક બાજુ 1 પપૈયું છે ને 1 કેરી છે. તેથી તેનું સંતુલન કરવા માટે મારે કેટલી નારંગીની જરૂર પડશે? બોલો કોને ખબર પડી? 4 નારંગી. વેરી ગુડ. કેમ? કારણ કે જે બીજું ત્રાજવું છે એમાં શું છે કે 2 પપૈયા બરાબર 2 નારંગી અને 2 નારંગી. ત્રાજવા નંબર 1 ઉપરથી 1 કેરી બરાબર 2 નારંગી થાય છે. તો જુઓ, બીજા નંબરના ત્રાજવામાં આપણે 1 કેરી મૂકી છે, એની જગ્યાએ 2 નારંગી હું મૂકી દઉં તો પણ પલ્લું કેવું થઈ જશે? સરખું થઈ જશે. બોલો ખ્યાલ આવે છે તમને? ખબર પડી ને બધાને? અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ, બરાબર. તમારે સ્વાધ્યાય પોથીમાં આ ચેપ્ટર પૂરું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ના આવડે તો મને ફોન કરીને અવશ્ય પૂછવાનું, બરાબર. આવતા લેક્ચરમાં આપણે ચેપ્ટર 13 ચાલુ કરવાનું છે. થેન્ક યુ.